आ तरफ राजकोट जिल्लाना वीरपुरमां पण ग्राम पंचायतनी चूंटणी माटे सवारथी ज चूंटणीनो माहोल जाम्यो छे। वीटीवी न्यूज ज्यारे जलाराम बापाना धाम वीरपुरमां पहोंची त्यारे मतदान करवा पण मतदारोनी लाइन जोवा मळी हती। योगेश धारैया संवाददाता लाइव जोड़ाई गया है। योगेश, सौथी पहला जे प्रकारे आजे ग्राम पंचायत नी चूंटणी माटे सवारथी ज माहोल जाम्यो छे। एक तरफ ठंडीनुं जोर वधु छे, परंतु तेना करता वधारे उत्साह मतदारोमां मतदान ने लईने जोवा मळी रह्यो छे। त्यारे वीरपुरमां मतदारोनो उत्साह केवो छे, माहोल केवो छे, जाणीए। ચોક્કસથી જે રીતના આજે સવારથી જે ઠંડીનો માહોલ હતો, આમ છતાં પણ ગ્રામ્ય વિસ્તારમાં મતદારો સવારથી વહેલી સવારથી મતદાન માટે લાઇન લગાવી હતી, ત્યારે આપણે જેતપુર તાલુકાનો જે સૌથી મોટી ગ્રામ પંચાયત છે વીરપુર, ત્યાં આવી પહોંચ્યા છીએ અને અત્યારે અહીંયા વીરપુરમાં પણ સવારથી જ મતદારો છે મતદાન કરવા માટે ઉત્સાહિત છે અને સતત મતદાન કરવા માટે આવી રહ્યા છે અને લાઇન લગાવી રહ્યા છે। हाल पण मतदान माटे महिलाओं अने पुरुषोनी मोटी लाइन जोवा मळी रही छे अने मतदाननी प्रक्रिया छे सतत चाली रही छे। आ मतदान प्रक्रिया सरळताथी थई शके ते माटे तमाम जग्याए पोलीसनो बंदोबस्त पण मूकवामां आवेलो छे અને સાથે સાથે એ પણ ચોક્કસ કરવામાં આવેલ છે કે મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ પણ જાતની ગેરરીતિ અથવા તો કોઈ પણ જાતની અવ્યવસ્થા ના સર્જાય તેનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આપણી સાથે વીરપુરના ઘણા મતદારો છે, આપણે એમની સાથે વાત કરશું કે તમે આજે અહીંયા મતદાન કરવા માટે આવેલા છો, શું કહેશો, મતદાનમાં તમે કેવા ઉમેદવાર ઈચ્છો છો, કેવા સરપંચને તમે મત આપશો, કેવા ઉમેદવાર ચૂંટશો? આપણે જે વીરપુર ગામની આ સામાન્ય ચૂંટણી છે તેમાં ગ્રામ પંચાયત ની અંદર વીરપુર પવિત્ર ધામ છે જલારામ બાપાનું, આ ગામની અંદર ગામનો વિકાસ થાય તેવા સરપંચ ઉમેદવારને અમે ચૂંટવા માંગીએ છીએ અને અત્યારે માણસો પણ હોશે અને જોશે, એને ઉત્સાહ છે અત્યારના જનરેશન પ્રમાણે તે મત એવા પણ આવે છે। ગામનો વિકાસ થાય તે માટે સારા ઉમેદવારની ચૂંટણી થશે, તેઓને ઉમેદવાર ચૂંટશે, તમે તમે આજે મતદાન અહીંયા કર્યું છે, તમે કેવા ઉમેદવારને પસંદ કરશો, શું કહેશો આ બાબતે? કેવા કેવા ઉમેદવારને તમે આજ પસંદ કરશો? સારા ઉમેદવારને અમારે પસંદ કરવા છે, સારા સરપંચને પસંદ કરવા છે, અમારે અમારા ગામમાં વિકાસ થાય, અમે જાય તો અમને જવાબ આપે, સારો જવાબ આપે, અમારા સારા કામ કરે એવા સરપંચની અમારે જરૂર છે। સરપંચ એવા સરપંચની જરૂર છે કે જેઓ તેઓ જાય ત્યારે તેમનું તાત્કાલિક કામ થઈ જાય અને ગામના તમામ વોર્ડનું ધ્યાન રાખે અને તેમના કામ સરસ થાય તેવા ઉમેદવારો ને ચૂંટવા માટે અત્યારે અહીંયા લોકો લાઈન લગાવી રહ્યા છે। જી ધારે આપણી સાથે જોડાયા હતા, તેઓએ જણાવ્યું કે જે પ્રકારે મતદારોના ઉત્સાહ છે, ગામમાં વિકાસ થાય તેવો ઉદ્દેશ મતદારોનો છે। યોગેશ, જાણકારી માટે આભાર। તો મતદારો ગામના વિકાસની અપેક્ષા સાથે આજે પોતાના પ્રતિનિધિને મત આપવા માટે કતારમાં ઉભા છે।